जे रीते महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, खास करीने जे रीते अत्यारे हालमां મહીસાગર નદીના રાયકા દોરડ કેન્ચવેલમાંથી દૂષિત પાણી છોડવાના મામલે કોર્પોરેશનના વિપક્ષ નેતાઓ દ્વારા જીપીસીબીના રિપોર્ટ સામે શંકાસ્પદ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ શંકા વ્યક્ત કરાતા તે રિપોર્ટમાં પાણીમાં કેમિકલ નહીં છોડવાનું સામે આવ્યું છે. જોકે પાણી ગંદુ હોવા છતાં પાલિકાના અધિકારીઓ પાણીમાં સુધારો હોવાની વાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષે આક્ષેપો લગાવ્યા છે કે કેમિકલના કારણે જ મહીસાગર નદીનું દૂષિત પાણી થયું છે. જોકે આ અહેવાલ મીડિયામાં ચાલતા તેમાં કેમિકલ છોડવાનું બંધ કર્યું છે. તો બીજી બાજુ પાલિકાના મુખ્ય પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ જીપીસીબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે અને સમગ્ર મામલે જીપીસીબી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે. છેલ્લા દસેક દિવસથી શહેરમાં દૂષિત પાણી આવતું હતું. ત્રણ ચાર દિવસથી તો અમને ફરિયાદો મળતી હતી. પાણી મહીસાગર નદીનું ખરાબ થયું હતું, પીળા કલરનું થયું હતું. જીપીસીબીએ સેમ્પલ લીધા, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કોર્પોરેશને પોતે બી સેમ્પલ લીધા. હજી સુધી ઓફિશિયલી એના રિપોર્ટ્સ આવ્યા નથી. એ પહેલાં કોર્પોરેશને જાહેરાત બી કરી દીધી કે પાણી પીવા લાયક છે દેખીતી રીતે. ગઈકાલે જ્યારે રિજનલ ઓફિસર જીપીસીબી સાથે ચર્ચા કરી તો કહ્યું દેખીતી રીતે એમાં કોઈ કેમિકલ કન્ટામિનેશન નથી ને મોસ્ટ પ્રોબેબલી બાયોલોજીકલ કન્ટામિનેશન છે. આજે સવારે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એવું કહે છે કે પાણીમાં સુધારો છે. ઇન દેટ કેસ ઉપરથી કોઈ પાણી છોડવામાં નથી. બાયોલોજીકલ કન્ટામિનેશન હોય તો કઈ રીતના અચાનક પાણીની ક્વોલિટી સુધરી જાય? એટલે ચોક્કસ પાણીમાં કેમિકલ કન્ટામિનેશન છે. જે ઓવાપો થવાથી જે ઇન્ડસ્ટ્રી ડમ્પ કરતી હતી કેમિકલ્સ, એ કેમિકલ્સ ડમ્પ કરવાનું બંધ થયું છે. જીપીસીબી અને અમારી ટીમ સંયુક્ત રીતે મહીસાગર નદીમાંથી પીળું પાણી ફ્રેશ જે ઓછાવતું સેમ્પલ લીધા છે. જીપીસીબીએ પ્રાથમિક ચકાસણી કરી અને રિપોર્ટ જે આપ્યા છે તેમાં કેમિકલ કન્ટામિનેશન ન હોવાનું જણાવ્યું છે. આખરી રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે. તેઓનું માનવું છે કે આ બાયોલોજીકલ અપગ્રેડેશનના લીધે થયું છે, જેથી એમાં આલ્ગી ફોર્મેશન થયું છે, એના કારણે આ પીડા સમુદ્રની વધારો થયેલ છે.